એ પરિવર્તિત સ્થાને એમ કહી શકાય કે આ સંયુક્ત વિધાન ભોગવાય છે, પરિવર્તિતના સંયુક્ત વિધાન ભોગવાય છે. એટલે કે વિધાનની અંદર તાર્કિક કારક જે છે એ કેટલાક વધારાના દેખા છે, તમે એ તાર્કિક અથવા ગૌણ તાર્કિક કારકો છે એ રૂપ સાથે પ્રતાન આવે એ વિધાન પોતાની સાથે લઈને આવે છે. એટલે આપણે એક જ બાબત યાદ રાખવાની છે કે એકના એક પરિવર્તિત સ્થાને કોઈ પણ પ્રકારનું વિધાન ભોગવાઈ શકે, સારું સંયુક્ત જટિલ સંયુક્ત. પરંતુ એમ કહી શકાય કે એક પરિવર્તિત સ્થાન એક વિધાન જે ઓળખું હોય અને એ જ પરિવર્તિત આગળ ત્યાં આવતો હોય તો એના સ્થાને એવું એ જ વિધાન ગોઠવી શકાય છે, એ વિધાન જે છે એ બદલાવું ના જોઈએ. એ સિવાય બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એમ કહી શકાય કે કૌંસની અંદર એક એકલતા બી સમૂહ છે, કૌંસની અંદર એન શક્તિ સી. આ રીતે એક જટિલ સમૂહ છે વિધાન બીજું એક લખ્યું આપણે તો પી ના સ્થાને શું ગોઠવાયું છે, એ વિકલ્પન બી ગોઠવાયું છે. રૂપની અંદર સમુચ્ચય કયા છે, સમુચ્ચય અહીંયા છે. આ ક્યુ ના સ્થાને એન સરફી સી એક સરફી સી ઉપર વિધાન ગોઠવાયું છે. એટલે એમ કહી શકાય કે પી સમુચ્ચય ક્યુ રૂપની અંદર આ રીતે એક સ્થાનાપતિ સમુચ્ચય તે સમુચ્ચય વિધાન આપણે મેળવ્યું. એટલે અહીંયા એમ કહી શકાય કે વિધાન રૂપે એક પ્રકારનું માળખું છે બીબું છે કે જેની અંદર પરિવર્તિત સ્થાને વિવિધ પ્રકારના એટલે કે કોઈ પણ પ્રકારના સાદા સિદ્ધ વિધાનો થવી તો એના પરથી આપણને એમ કહી શકાય કે વિધાનો મળશે. અને વિધાનો બને એટલે વિધાનો પિતાના લક્ષણ પ્રમાણે સત્ય અસત્ય હોઈ શકે, પરંતુ વિધાન જે રૂપ છે એ ક્યારે સત્ય સત્ય હોય ન શકે. એટલે અહીંયા વિધાન રૂપ એક પ્રકારનું માળખું છે પીવું છે જેમાં પરિવર્તિત આવે છે અને પરિવર્તન સ્થાન આપણે વિવિધ પ્રકારના વિધાનો ગોઠવીએ તો એ સ્થાનાપતિ મળશે. રૂપમાંથી સ્થાનાપતિ રૂપ વિધાનોમાં મેળવીએ ત્યારે તાર્કિકાર રૂપમાં જે હોય એ સ્થિર રહેવું જોઈએ. વિધાનમાં જો વધારાના તાર્કિકાર દેખાય તો એ ગૌણ તાર્કિકાર છે, એને આપણે મહત્વ આપવા નથી. વિધાન પોતાની સાથે લઈને આવ્યું છે અને પરિવર્તિત સ્થાને ગોઠવાયું છે એમ કહી શકાશે. આગળ વાત કરીએ તો વિધાનો ગોઠવીએ તો આપણને વિધાન મળે એવું મેં તમને આગળ વાત કરી. એ વિધાન જે મળે વિધાન મળ્યા રૂપમાં દાખલા તરીકે અહીંયા પી રહી શકો એના પરથી આ વિધાનો મળ્યા, સાદા વિધાન આસે વિધાન મળ્યા જે સુખ વિધાન મળ્યા તો એ વિધાનો વિધાન મળ્યા રૂપમાંથી જે કોઈ પ્રકારના સાદા સત્ય જે સુખ વિધાનો મળ્યા હોય તો એવા વિધાનો જે છે વિધાનો પણ અન્ય વિધાનની જેમ સત્ય કે અસત્ય હોઈ શકે છે. એટલે વિધાનો માટેના રૂપની અંદર જો પરિવર્તના સ્થાને વિધાનો ગોઠવીએ તો આપણને વિધાનો મળે અને એ વિધાન અન્ય બીજા વિધાનની માફક જ એ વિધાન પણ સત્ય કે અસત્ય હોઈ શકે છે એ બાબત ખાસ યાદ રાખવાની છે. પરંતુ વિધાન માટેનું જે રૂપ છે એ ક્યારે સત્ય કે અસત્ય હોઈ શકે નહીં. વિધાનના રૂપમાંથી જે વિધાનો મેળવવામાં આવે સાદા સિદ્ધ જટિલ સિદ્ધ કોઈ પણ પ્રકાર એ સત્ય સત્ય હોઈ શકે વિધાનની લક્ષણ અને ખાસિયત પ્રમાણે. એટલે વિધાનની ખાસિયત શું એવો પ્રશ્ન પણ પરીક્ષામાં એક માર્કમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો વિધાન માટે એટલે શું, વિધાન એટલે શું, એની લક્ષણ જ્યારે આપણે ભણ્યા હતા એમાં મેં તમને વાત કરી હતી કે વિધાન એટલે શું તો કશાકના વિશે પ્રસિદ્ધ માહિતી આપતું કથન અલ્પવિરામ પ્રત્યેક વિધાન કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. તો આ જે છેલ્લે બોલીએ છીએ કે પ્રત્યેક વિધાન કાં તો સત્ય અથવા અસત્ય હોય છે એ વિધાનની ખાસિયત છે. કોઈ પણ પ્રકારનું વિધાન હોય સારું છે કે સુધર તો એ વિધાન જે છે સત્ય કે અસત્ય હોય છે. પરંતુ બીજી બાબત યાદ રાખવાની કે વિધાન કાઢેલ રૂપ કે દલીલ કાઢેલ રૂપ ક્યારેય પણ સત્ય અસત્ય એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળને સત્ય સત્ય હોઈ શકે, રૂપે માત્ર રૂપ જ છે એ વિધાન નથી એટલે સત્ય સત્ય બની શકે. વિધાન જ માત્ર સત્ય સત્ય બની શકે એમ આપણે કહી શકીએ. હવે એના પછી આપણે આગળ વાત કરીશું કે અહીંયા જે બીજો મુદ્દો આપણને આપ્યો છે તે દાખલા તરીકે એમ કહી શકાય કે વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ દર્શન તેની આંશિક ઝલક તમને વાત કરી દીધી છે કે વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ દર્શન. તો એની અંદર કેટલાક મુદ્દાઓનો સમાવેશ થાય છે કે વિધાન માટેના રૂપનું જે સ્થાનાપતિ દર્શન છે એ વિધાન માટેના રૂપના સ્થાનાપતિ દર્શનની અંદર ખરેખર વાત કરી તો સ્થાનાપતિ દર્શન એટલે શું, તો વિધાન માટેના રૂપમાં આવતા જે પરિવર્તિત કે પરિવર્તિયોને સ્થાને કોઈ પણ પ્રકારના વિધાન એટલે સાદા સિદ્ધ જટિલ સૂત્ર એવા કોઈ પણ પ્રકારના વિધાનો બોલવામાં આવે તો એ વિધાનો જે આપણને મળે
અહીં વિધાનવાળા રૂપનું સ્થાનાપ્રતિક દર્શક છે એમ કહે છે. એટલે અહીંયા એક ઉદાહરણ આપણે લઈશું અને એના આધારે આપણે સમજીશું. દાખલા તરીકે અહીંયા કહી શકાય કે આ ફી સર્દી મેં સર્દી સંયુક્ત વિધાનવાળા રૂપ લખ્યું છે. નાના અક્ષરો છે એમ સમજવું કે આ રૂપ છે એમ કહી શકાય. મોટા અક્ષરો હોય તો આપણે સમજવું કે વિધાનો છે. હવે બીનું સ્થાન એમ કહી શકે આપણે એમને આપી દીધું સર્દી કારક રૂપનું છે જે સ્થિર રહેશે. રૂપના કારકો વિધાનો મેળવતી વખતે સ્થાનાપતિ દર્શનમાં સ્થિર રહેશે, એનું સ્થાને બદલતા નથી. માત્ર સ્થાનાપતિ દર્શનના લક્ષણના આધારે આપણે એટલું યાદ રાખવું કે પરિવર્તિના સ્થાને કોઈ પણ પ્રકારના વિધાન ગોઠવાઈ શકે. એટલે કે સાદા સંયુક્ત જટિલ સૂત્ર સાદા ગોઠવાય વિધાન તો કોઈ કારક આવતો નથી એની સાથે, પણ સંયુક્ત ગોઠવાય તો એની સાથે એક કારક આવે છે. અને જટિલ સૂત્ર વિધાનો જો ગોઠવાય પરિવર્તિના સ્થાને તો એક કરતા વધારે કારકો આવે છે. તે બધા કારકો વિશે ગૌણ તાર્કિક કારકો છે, રૂપ સાથે મળતા આવે નહીં. એટલે કે વિધાન પડેલા રૂપમાં જે કારક હોય એ કારક સ્થાનાપતિ દિશામાં વેચ નહીં થાય. એટલે અહીંયા એમ કહી શકાય પીનું સ્થાન આપણે એમને આપ્યું, રૂપનો તાર્કિક કારક છે સ્થિર રહેશે, ક્યુનું સ્થાન આપણે એમને આપ્યું. તો એમ કહી શકાય કે પી સર્દી ક્યુ તો એના પરથી આપણે એમ સર્દીયા એક સર્દી સંયુક્ત વિધાન વિશે એ મેળવી એમ કહી શકાય. હવે આ પીનું સ્થાન એમ કહી શકાય કોઈ આપણે સંયુક્ત વિધાન આપી દીધી એટલે એમ કહી શકાય નિષેધી સર્દી નિષેધસી. તો અહીંયા તમે જોઈ શકો કે પીનું સ્થાન કોને આવ્યું તો નિષેધી ને આવ્યું. સર્દી કારક રૂપનો છે એ સ્થિર રહેશે, રૂપનો તાર્કિક કારક હશે એ સ્થાનાપતિ રૂપ વિધાનોમાં સ્થિર રહેશે, એનું સ્થાને બદલ છે. માત્ર એક જ બાબત યાદ રાખવાની છે કે પરિવર્તિત સ્થાને સાદા વિધાન ગોઠવાઈ શકે, સંયુક્ત વિધાન ગોઠવાઈ શકે, અને ત્રીજું ઉદાહરણ આપણે લખી કે જટિલ સંયુક્ત વિધાન પણ ગોઠવાઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો ક્યુના સ્થાને એન ગોઠવાય છે સાદું વિધાન, અહીંયા ક્યુના સ્થાને કરી શકાય નિશ્ચિત સી ગોઠવાય છે સંયુક્ત વિધાન. હવે જટિલ સંયુક્ત વિધાનમાં આપણે જોઈ લઈએ કે દાખલા તરીકે કહી શકે એ સમૂહ જે કે લખ્યું અહીંયા સરથી સી લખ્યું તો ખોટો માઉસ કરી દીધું અને સરથી નિષેધ નિષેધ થી લખ્યું તો આ મેં આખું એક જટિલ સરથી વિધાન લખ્યું છે. તો તમે જોઈ શકો છો પીના સ્થાને શું ગોઠવાયું તો આ મોટા માઉસ વાળું જટિલ સરથી વિધાન આખું ગોઠવાયું છે. તો તમારી સામે એક ચેન કે એક દોરો ને
પણ દુકાનમાં જેટલા હશે 20 25 કેન કે દોરા એ તમારી સામે મૂકી દેશે બરાબર છે હવે એ બધા જે દોરા કે ચેન છે એ બધા એક જ ધાતુમાંથી બનેલા છે એક જ સોનામાંથી બનેલા છે ધાતુ અલગ નથી એક જ સોનામાંથી બનેલા છે પરંતુ એ બધા જે ચેન કે દોરા છે એની સાઈઝ અલગ અલગ છે વજન અલગ અલગ છે એનું રૂપ અલગ અલગ છે ઘાટ અલગ અલગ છે અને તમને એમાંથી જે ગમે ઉઠાવો છો બાકી બધે વાતો છો પણ એ બધામાં જે ધાતુ છે એ ધાતુ એક જ છે એટલે અહીંયા વિધાન રૂપ એક જ છે પરંતુ એના પરથી સ્થાનાપતિ સ્વરૂપ જે વિધાનો છે વિધાનો આપણને અનેક મળે છે એટલે આ પી સર્ટી પૂરેવું છે એ વિધાન સર્ટી સ્વીકૃતિ રૂપ છે એના પરથી એમ સર્ટી એમ પણ મળે એના પરથી નિશ્ચિત બી સર્ટી નિશ્ચિત સી પણ મળે એના પરથી મોટા પાસ નાના પાસ એ સમુચ્ચય બી સર્ટી સી મોટો પાસ પૂરો સર્ટી નિશ્ચિત સી પણ મળે પણ આ જે વિધાનો લખ્યા છે એ વિધાન આજ રૂપના છે આપણને ખબર કઈ રીતે પડે તો એ વસ્તુ બરાબર સમજી લેવાની કે રૂપની અંદર જે કારક છે કારક ઓળખી લેવાનું કે રૂપમાં કયો કારક છે સર્વોપરી તો અહીંયા સર્વી કારક છે તો તમે જોઈ શકો છો અહીંયા સર્વી સર્વોપરી છે અહીંયા સર્વી સર્વોપરી છે અહીંયા સર્વી સર્વોપરી છે આ ત્રણ સિવાય પણ બીજા અનેક વિધાનો લખી શકાશે માટે જ કહેવાય છે કે વિધાન બળના રૂપ કે દલીલ બળના રૂપના સ્થાના પ્રતિનિદર્શન કેટલા તો અનેક હોય છે એમ કહી શકાય તો રૂપનો જે પરિવર્તી છે કારણ એ કારક રૂપની અંદર જે પરિવર્તી સાથે જે કારક આવે છે કારકને ધ્યાનમાં રાખવાનું એના આધારે તમે આ વિધાન બળના રૂપના જ વિધાનો છે અથવા આ જ રૂપમાંથી આ વિધાનો મેળવ્યા છે એમ આપણે ઓળખી શકું છું અથવા કહી શકું છું એક જ વસ્તુ યાદ રાખવાની છે સ્થાનાપતિ પ્રસંગની અંદર હું તમને વારંવાર કહું છું કે વિધાન બળના રૂપમાં કે દલીલ બળના રૂપમાં આવતા જે પરિવર્તી છે એ વિધાન પરિવર્તી કે પરિવર્તીને સ્થાને બરાબર ધ્યાન રાખજો કે એ પરિવર્તીના સ્થાને સાદું વિધાન પણ રૂપ હોઈ શકે સૈક વિધાન પણ રૂપ હોઈ શકે અને જટિલ સૂત્ર વિધાન પણ રૂપ હોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો પરિવર્તીના સ્થાને સાદુ વિધાન ગોઠવાય તો આપણને ખબર પડી જશે કે આ તેના સ્થાને એમ ગોઠવાયો છે આ સર્ગની કારક રૂપનું છે ક્યુના સ્થાને એમ ગોઠવાયો છે આપણને ખબર પડી જાય કે પી સર્ગની ક્યુનું સ્થાન આપણને દર્શન એમ સર્ગની એમ છે આપણને ખબર પડે પરંતુ અહીંયા તમે જો બીજું દ્રષ્ટાંત મેં લખ્યું છે કે પીના સ્થાને નિષેધ બી છે ક્યુના સ્થાને નિષેધ સી છે અહીંયા સર્ગીકારક છે તો સર્ગીકારક છે પણ આ નિષેધ છે તો ધારણા છે તો નિષેધ રૂપની અંદર આપણને જોવા મળતા નથી પરંતુ વિધાન જે પોતાની સાથે લઈ આવ્યું છે એટલે વિના સ્થાને એમ કહી શકાય કે નિષેધ બી છે અને વિના સ્થાને એમ કહી શકાય કે નિષેધ સી છે એટલે અહીંયા કહી શકાય કે બી સર્તી ટુનું સ્થાનાપતિ દર્શન નિષેધ બી સર્તી નિષેધ સી જે છે બની શકે એ સિવાય અહીંયા બીજું પણ દર્શનાર્થ એ કહેલું છે કે બી સર્તી ક્યુ ની અંદર એમ કહી શકાય કે જટિલ સર્તી વિધાન પણ મેળવી શકાય એટલે કે વિના સ્થાને અહીંયા જટિલ સર્તી વિધાન ગોઠવેલું છે ક્યુના સ્થાને કહી શકાય કે શિવ છે બી પણ એમ કહી શકાય કે ગોઠવ્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો હવે બાબત ખાસ યાદ રાખવાની કે વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ દર્શન એટલે શું તો વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ છે એટલે વિધાન માટેના રૂપની અંદર આવતા જે વિધાન તરફ પરિવર્તી છે કે પરિવર્તીને સ્થાને વિવિધ પ્રકારના વિધાનો એટલે કે સાદા વિધાનો દાખલા તરીકે એમ છે એન છે સંયુક્ત વિધાન એટલે નિષેધ બી નિષેધ સી અને જટિલ સંયુક્ત વિધાન એટલે કે અહીંયા કૌંસમાં એ સમુચ્ચય બી સંયુક્ત સી અને બીજું નિષેધ છે કે એવા જટિલ વિધાનો પણ પરિવર્તના સ્થાને ગોઠવી શકાય છે એમ આપણે કહી શકીએ બરાબર આપણે જે વાત આગળ કરી હતી એ ફરી પાછી એક વખત રિપીટ કરી લઈએ કારણ કે આ ટોપિક જે છે ખૂબ જ મહત્વનો છે કે વિધાન વર્ણ રૂપ અને તેના સ્થાનાપતિ દર્શો આ ચેપ્ટર માટે અને આગળના ચેપ્ટર માટે પણ ખૂબ જ મહત્વનો છે એટલે ફરી એક વખત આપણે પુનરાવર્તન જરા કરી લઈએ કે વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ દર્શન પરીક્ષામાં એક પ્રશ્ન પૂછે છે એક માર્કનો કે વિધાન માટેના રૂપના સ્થાનાપતિ દર્શન કેટલા તો વિધાન માટેના રૂપના સ્થાનાપતિ દર્શન અનેક હોય છે વિધાન વાળા રૂપ હોય કે દલીલ માટે રૂપ હોય એના સ્થાનાપતિ દર્શન કેટલા તો અનેક હોય છે એ વસ્તુ બરાબર યાદ રાખવાની છે કે વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ દર્શન તો સ્થાનાપતિ દર્શન એટલે શું તો સ્થાનાપતિ દર્શન એટલે વિધાન માટેના રૂપમાં આવતા વિધાન પર પરિવર્તી કે પરિવર્તીને સ્થાને
विभिन्न प्रकारना विधान એટલે સાદા વિધાન સંયુક્ત વિધાન કે પછી જટિલ સંયુક્ત વિધાન ઓળખવામાં આવે અને જે વિધાન આપણને મળે એને વિધાન માટેના સ્થાનાપ્રતિદેશ કહેવાય છે અહીંયા વિધાન રૂપમાં લખ્યું છે આ વિધાન રૂપમાં પરથી મેળવેલા સ્થાનાપ્રતિદેશ વિધાન મેળવેલા છે વિધાન વડા રૂપમાં નાના અક્ષરો આવે અને વિધાનમાં મોટા અક્ષરો આવે છે પરિવર્તિત ની જગ્યાએ આ મોટા અક્ષરો અચળ ઓળખાય છે હવે આ રૂપથી આ વિધાન મળ્યા છે આપણને ખબર કઈ રીતે પણ રૂપની અંદર આવતો જે તાર્કિક કારક છે તાર્કિક કારક આપણે ઓળખી કાઢવાનો આ કિના સ્થાને આપણે એમ ઓળખ્યો છે કિના સ્થાને એમ ઓળખ્યો છે શક્તિ કારક છે આ શક્તિ કારક સ્થિર રહેશે અહીંયા શક્તિ કારક છે અહીંયા શક્તિ કારક છે અહીંયા શક્તિ છે અહીંયા શક્તિ છે કિના સ્થાને સાધુ વિધાન હોય શકે સંયુક્ત વિધાન હોય શકે જટિલ સંયુક્ત વિધાન હોય શકે જ્યારે પરિવર્તિના સ્થાને સાદા વિધાન આવે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિતમાંથી ઓળખવામાં આપણને સરળતા રહેશે પણ પરિવર્તિના સ્થાને જો સંયુક્ત વિધાન આવે દાખલા તરીકે અહીંયા નિશ્ચિત થઈ રહ્યું છે નિશ્ચિત સી રહ્યું છે કૌંસમાં એ સમુચ્ચય બી સર્ધિ સી રહ્યું છે નિશ્ચિત સી થઈ રહ્યું છે તો એ સંયુક્ત વિધાનો છે જટિલ સંયુક્ત વિધાનો છે તો એ પરિવર્તિના સ્થાને જ્યારે પણ આવે ત્યારે એ વિધાનો જે છે સંયુક્ત હશે કે જટિલ સંયુક્ત વિધાનો છે તો પોતાના સાથે તાર્કિક કારકો બધાને લઈને આવશે તો એ વિધાનો જે છે એ સંયુક્ત જટિલ સંયુક્ત પરિવર્તન સ્થાને ઘટવાય છે અને એ કારકો જે છે એ વિધાન પોતાની સાથે લઈને આવ્યું છે તો એ કારક જે છે ગૌણ તાર્કિક કારક તરીકે ઓળખાશે તો આ ઉપરથી આ સ્થાનાપ્રતિ વિશે મેળવવામાં ખબર કઈ રીતે પડે એક જ બાબતમાં ખબર પડશે કે રૂપની અંદર આવતો જે તાર્કિક કારક છે બરાબર આપણે ઓળખી લેવાનો છે એ તાર્કિક કારક જ્યાં હોય ત્યાં ઓળખી પડવાનો તો એ આપણને ખબર પડે કે આગળનો ભાગ જે છે બીના પરિવર્તનના સ્થાને ગોઠવાયેલો છે પાછળનો ભાગ જે છે એ બીના પરિવર્તનના સ્થાને ગોઠવાયેલો છે તો આપણને ઝડપથી વિધાન પ્રકરણનું સ્થાનાપ્રતિદેશ બનાવી શકીશું અને આપણે ઓળખી શકીશું ટૂંકમાં એમ કહી શકાય એકના એક પરિવર્તનના સ્થાને ગમે એ પ્રકારનું વિધાન ગોઠવાઈ શકે છે એ બાબત ખૂબ મહત્વની છે એ ધ્યાન રાખજો એટલે અહીંયા એમ કહી શકાય કે વિધાન જે આપેલા હોય અને વિધાનોની ક્રાંતિ રજૂઆત જે કરી આપણે અને એ રૂપમાંથી પરિવર્તિત સ્થાને ગોઠવી અને આ વિધાન જે છે આપણે મેળવીએ છીએ એ વિધાનો અન્ય વિધાનની જેમ એ સત્યતા સત્ય હોઈ શકે છે આ પરિવર્તન સ્થાને આપણે વાત કરી તે પ્રમાણે પૈસા કોઈ પણ પ્રકારના વિધાન રૂપ હોઈ શકે છે એ પછી વિધાન રૂપ હોય કે દલીલ રૂપ હોય એ રૂપની અંદર આવતા જે પરિવર્તિત છે પરિવર્તિત સ્થાને કોઈ પણ પ્રકારના વિધાન ગોઠવાઈ શકે છે એટલે કે સાદા સંયુક્ત જટિલ સંયુક્ત કોઈ પ્રકારના વિધાન ગોઠવાઈ શકે ત્રીજી બાબત એક મહત્વની યાદ રાખવાની છે કે રૂપની અંદર આવતા જે પરિવર્તિત છે પરિવર્તિત સ્થાને એટલે કે એક પરિવર્તિત સ્થાને જે વિધાન ગોઠવ્યું હોય અને પરિવર્તિત રૂપની અંદર આગળ ક્યાંક આવતો હોય તો એનું એ જ વિધાન રાખવાનું છે વિધાન આપણે બદલવું હતું કારણ કે જે પરિવર્તિત સ્થાને જે વિધાન નક્કી થયું અને એ પરિવર્તિત રૂપમાં આગળ આવે તો એના સ્થાને એનું એ જ વિધાન આગળ જે મૂક્યું એ જ રાખવાનું છે વિધાન બદલી શકાશે નહીં પરિવર્તિત બદલાય તો આપણે વિધાન વિશે બદલવાનું છે એટલે અહીંયા એમ કહી શકાય કે એકના એક પરિવર્તન સાથે એક એક વિધાન આવે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ત્રીજી ચોથી બાબત એ છે કે રૂપની અંદર જે કારકો આવે છે એ કારકો મુખ્ય કારક છે રૂપની અંદર જે કારક આવે છે એ કારક જે કોઈ પ્રકારના તમે વિધાનો મેળવો છો જટિલ સ્વરૂપ તો એ વિધાન અંદર એ કારક જે છે એ યથાસ્થ સ્થાને સ્થિર રહેવું જોઈએ એ કારક જે છે બદલાવું ના જોઈએ એ કારકના આધારે તમે સ્થાનાપ્રતિદેશન વિધાનો મેળવી શકશો અથવા આપેલા પર તમે ઓળખી શકશો એટલે અહીંયા જે રૂપની અંદર જે કોઈ પ્રકારના કારકો આવે એ કારકો મેળવાતા સ્થાનાપ્રતિદેશનની અંદર યથાસ્થ સ્થાને સ્થિર રહેવા જોઈએ એ કારકો બદલાવાના જોઈએ રૂપના રૂપ સિવાયના કારકો સ્થાનાપ્રતિદેશન વિધાનોમાં આવશે તો એ વધારાના તાર્કિક કારકો ક્યાંથી આવે તો વધારાના તાર્કિક વિધાનો પોતાની સાથે લઈને આવે છે અને એ કારકો ગૌણ તાર્કિક કારક છે અને એ કારકો ગૌણ તાર્કિક હોવાને કારણે રૂપ સાથે બનતા નહીં આવે દાખલા તરીકે તમે જોઈ શકો છો કે આ સંધિ છે અહીંયા નિષેધ છે પણ આ નિષેધ ડી લઈને આવ્યું છે અહીંયા ક્યુ છે તો અહીંયા નિષેધ સી છે તો આ નિષેધ સી લઈને આવ્યું છે આ નિષેધ રૂપમાં નથી પણ અહીંયા નિષેધ છે એમ તમે અહીં જોઈશું કે આ સમુચ્ચય છે અહીંયા સર્દી છે અહીંયા સર્દી છે અહીંયા બે નિષેધ છે તો રૂપમાં જે કારક કરે તો હોય જ પણ વિધાન પોતાની સાથે લઈને આવે છે કારણ કે સંયુક્ત વિધાન છે જટિલ સંયુક્ત વિધાન છે અને રૂપની અંદર પરિવર્તન સ્થાને ગોઠવાઈ શકે છે અને લક્ષણમાં આપણે વારંવાર વાત કરી દીધી છે કે એકના એક પરિવર્તન સ્થાને
કોઈ પણ પ્રકારના વિધાન રૂપ હોય છે સાદા સંયુક્ત દ્વિસૂત્રો પ્રકારના એટલે અહીંયા રૂપની અંદર જે કારકો આવે છે એ કારકો મેળવતા સ્થાનાપન્ન નિદર્શનની અંદર યથાસ્થાને રહેશે એ બાબત બરાબર યાદ રાખવાની હવે વિધાન માટેના રૂપો અને તેમના સ્થાનાપન્ન નિદર્શનના ઉદાહરણ જે છે આપણે કેટલા જોયા છે એ વસ્તુ બરાબર યાદ રાખવાની છે એ સિવાય હવે નેક્સ્ટ જે મુદ્દો છે એની પર વાત કરીશ અને એ જે છે એમ કહી શકાય કે વિધાન માટેના રૂપના પ્રકારો એટલે અહીંયા એમ કહી શકાય કે વિધાન માટેના રૂપના પ્રકારો વાતા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિધાન માટેના રૂપના પ્રકારો અહીંયા ત્રીજો મુદ્દો જે છે કે વિધાન માટેના રૂપના પ્રકારો સૌપ્રથમ વિધાન માટેના રૂપનો જે પહેલો પ્રકાર છે કે જે એમ કહી શકાય કે વિધાન માટેનું તદ્યવાર્થક રૂપ વિધાન માટેનું તદ્યવાર્થક રૂપ તો વિધાનના તદ્યવાર્થક રૂપની અંદર સૌપ્રથમ આપણે વાત કરીશું એના લક્ષણ એટલે એમ કહી શકાય કે લક્ષણ તો વિધાનના તદ્યવાર્થક રૂપ કહેવાય કોને કે વિધાનના તદ્યવાર્થક રૂપ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું છે કે વિધાનના તદ્યવાર્થક રૂપ એટલે શું વિધાનના તદ્યવાર્થક રૂપ કહેવાય કોને તો સૌપ્રથમ લક્ષણ શું છે કે વિધાન માટેના જે રૂપનું તમામ સ્થાનાપત્તિ દર્શનો સત્ય કે કૌંસમાં ટી જો હોય તે રૂપને વિધાનના તદ્યવાર્થક રૂપ તરીકે ઓળખવામાં આવે છે એટલે અહીંયા વિધાનના રૂપનો પહેલો પ્રકાર જે છે કે જે વિધાનના તદ્યવાર્થક રૂપ છે એ તદ્યવાર્થક રૂપનું મેં તમને લક્ષણની વાત કરી ફરી એક વાર તમને કહી દઉં કે વિધાનના તદ્યવાર્થક રૂપ એટલે શું તેનું લક્ષણ શું છે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપત્તિ દર્શનો સત્ય કે કૌંસમાં ટી જો હોય તે રૂપને વિધાનના તદ્યવાર્થક રૂપ તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો એનું રૂપ જે છે રૂપ શું છે તો રૂપ જે છે એ યાદ રાખજો કે પી વિકલ્પ નિષેધ પી આય રૂપ છે પી વિકલ્પ નિષેધ પી એનું રૂપ છે આ રૂપની અંદર રજૂતા કોઈ પણ પ્રકારના વિધાનો જે છે એ હંમેશા માટે સત્ય માટે સત્ય જ રહેશે અસત્ય બની શકે નહીં કારણ કે આ રૂપો જે છે અગાઉથી જ તર્કશાસ્ત્રી એરિસ્ટોટલે ગોઠવીને આપણને આપેલા છે એટલે આ રૂપની અંદર રજૂતા કોઈ પણ પ્રકારના વિધાનો જે છે એ સત્ય માત્ર સત્ય જ હોય છે
એટલે વિધાન વડે કદી વાર્તા રૂપ કયો તો પી વિકલ્પ નિશ્ચિત થી એના પછી વિદ્યાર્થી મિત્રો એની શ્રેણી સમજૂતી આવે છે સમજૂતી તો સમજૂતી થી આપણે આપવાની હોય છે સમજૂતી પી વિકલ્પ નિશ્ચિત પી રૂપ પરથી આપણે આપવાની હોય છે એટલે અહીંયા વિકલ્પ કારક વાળું એક આખું વૈકલ્પિક વિધાનમાં રૂપ છે એમ કહી શકાશે એનો પહેલો વિકલ્પ જે છે આ રીતે પી છે પરિવર્તી એમ કહી શકાય બીજો વિકલ્પ જે છે એ નિશ્ચિત પી છે એટલે અહીંયા કહી શકાય કે પહેલો વિકલ્પ જે છે એ વિકલ્પનો બીજા વિકલ્પમાં નિષેધ થઈ તો વિકલ્પના સંદર્ભે નિયમ પ્રમાણે આખું વિધાન જે છે સત્ય બને છે તો વિકલ્પ કારકના મૂળભૂત અને પાયાના સત્ય અસત્યનો નિયમ બરાબર યાદ રાખવાનો છે કે વિકલ્પ કારકના સત્ય અસત્યનો જે નિયમ છે આપણે આગળ ભણી ગયા છીએ તો વિકલ્પ કારકના સત્યનો મૂળભૂત પાયાનો નિયમ શું તો એનો નિયમ એ છે કે વિકલ્પ કારકની અંદર એના બે ભાગને ઓળખવા માટે આપણે બે વિકલ્પો કહેવાનું છે બે વિકલ્પો છે એમ કહી શકાય એટલે આ રીતે બે વિકલ્પો છે એમ કહી શકાય ઓળખવા માટે તો ચોક્કસ એના નામ નથી પરંતુ આ બે વિકલ્પો છે એમ કહી શકાય હવે બે વિકલ્પો જે છે અસત્ય હોય તો આખું વિકલ્પ જે છે એ અસત્ય બને એમ કહી શકાય એવું આપણે શીખી ગયા હતા પરંતુ અહીંયા યાદ રાખો કે પહેલા વિકલ્પમાં બીજા વિકલ્પમાં નિષેધ થાય છે એટલે અહીંયા કહી શકાય કે નિષેધ લાવવો પડે છે બીજા વિકલ્પ એટલે કે આ વિધાન સત્ય હોય તો એ જ વિધાને નિષેધ લાગે તો એ વિધાન જે છે સત્ય બને તો વિકલ્પના નિયમ પ્રમાણે આખું વિધાન જે છે સત્ય બને તો આ રીતે સમજૂતી અંદર એમ કહી શકાય કે આપણે પી વિકલ્પ નિષેધ પી ગ્રુપમાં રજૂ થતા કોઈ પણ પ્રકારના વિધાન કે સ્થાનાપતિ દર્શન એ પછી શાબ્દિક ભાષામાં હોય કે પછી દર્શાસ્ત્ર પ્રતિકાત્મક ભાષામાં હોય કોઈ પણ ભાષામાં હોય એ રૂપમાં રજૂ થતા કોઈ પણ પ્રકારના વિધાનો જે છે હંમેશને માટે સત્ય અને માત્ર સત્ય જ બનશે એમ આપણે કહી શકીશું એ સિવાય વિધાન રૂપનો જે બીજો પ્રકાર છે એ આપણે વાત કરીશું તો વિધાન જે બીજો પ્રકાર જે છે યાદ રાખજો કે વિધાન રૂપનો જે બીજો પ્રકાર છે એ વિધાન માટેનું સ્વવ્યાખ્યા વિરોધી છે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ દર્શન અસત્ય કે કૌંસમાં એફ જ હોય એ રૂપને વિધાન માટે સ્વયંઘાતી કે સ્વવિરોધી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો વિધાન માટે રૂપનો આ બીજો જે પ્રકાર છે એમાં સ્વવ્યાઘાતીનો બીજો પર્યાય શબ્દ સ્વવિરોધી છે સ્વવ્યાઘાતી અને સ્વવિરોધી બંને શબ્દ એકબીજાના પર્યાય છે એટલે વિધાન માટે રૂપનો જે બીજો પ્રકાર છે કે વિધાન માટે સ્વયંઘાતી એ સ્વયગત રૂપના લક્ષણની ફરી એક વખત વાત કરી દઉં કે વિધાન માટે સ્વયગતિ રૂપ એટલે શું તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ દર્શનો અસત્ય એટલે કે કૌંસમાં એફ જ હોય તે રૂપને વિધાન માટે સ્વયગતિ કે સ્વવિરોધી રૂપ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એના પછી રૂપની આપણે વાત કરીશું તો વિધાન માટેના સ્વયગતિ રૂપ જે છે એ પી સમુચ્ચય નિષેધ પી એ વિધાન માટે સ્વયંઘાતી રૂપ છે એમ કહે છે અગાઉથી આપણને આ રીતે આપી દીધેલું છે એટલે કે પી સમૂહ છે નિશ્ચિત પી એ વિધાન માટે સ્વયંઘાતી રૂપ છે આ રૂપની અંદર રજૂ થતા કોઈ પણ પ્રકારના વિધાન કે એના સ્થાનાપતિ સમૂહ જે હોય એ હંમેશને માટે એમ કહી શકાય કે અસત્યને માત્ર અસત્ય જ બને છે આ રૂપની અંદર રજૂ થાય એ તમામ વિધાન કારણ કે આ રૂપ મૂળ જે છે એ અસત્ય પ્રકારનું છે એટલે અહીંયા કહી શકાય કે આમાં સમુચ્ય કારક રૂપની અંદર સર્વોપરી છે સમુચ્ય કારક જ્યાં હોય ત્યાં એના બે ભાગને બે સમુચ્ય તરીકે ઓળખવામાં આવે છે એટલે પહેલા સમુચ્યને બીજા સમુચ્યમાં નિષેધ થઈ જાય છે એટલે એમ કહી શકાય સમુચ્યના સત્તાના નિયમ પ્રમાણે એ સત્ય સાબિત થતું નથી અને અસત્ય સાબિત થાય છે એટલે ઉદાહરણ તરીકે આપણે એમ કહી શકીએ કે અહીંયા જે બી સમુચ્ય નિષેધ બી લખ્યું છે એનું આપણે સ્થાનાપતિ દર્શન મેળવીએ કે
દાખલા તરીકે કહી શકીએ કે સમુચ્ચય નિષેધ એ આ રીતે લખી શકાય. સ્થાનાપતિ દર્શન 181 દાખલા તરીકે એમ કહી શકાય કે આ સમુચ્ચય કારક છે એ પહેલો સમુચ્ચય છે, નિષેધ એ બીજો સમુચ્ચય છે, અહીંયા બી સમુચ્ચય નિષેધ બી રૂપમાંથી મેળવેલું વિધાન છે. તો સમુચ્ચય કારક અહીંયા સર્વોપરી છે, મુખ્ય છે. તો સમુચ્ચય કારકના મૂળભૂત અને પાયાનો સત્ય સ્વીકાર અસત્ય અંગેનો આપણે નિયમ બરાબર યાદ રાખવો પડે કે સમુચ્ચય અંદરના બે ભાગ એટલે સમુચ્ચય તરીકે ઓળખવામાં આવે છે. અને બે બે સમુચ્ચય જો સત્ય હોય તો આખું સમુચ્ચય સત્ય બને, નહીં તો એ અસત્ય બને. એટલે સમુચ્ચયની અંદર સમુચ્ચય કારકની સત્ય અસત્યની કુલ ચાર શક્યતાઓ છે કે સમુચ્ચય અંદરના બંને સમુચ્ચયો સત્ય હોય તો આખું સમુચ્ચય સત્ય બને. આ સમુચ્ચયની અંદર બે સમુચ્ચયમાંથી કોઈ પણ એક સમુચ્ચય અસત્ય બને તો આખું સમુચ્ચય જે છે એ અસત્ય જ બને. આ સ્વયંભાવી રૂપ છે બી સમુચ્ચય નિષેધ બી, એના તમામ સ્થાનાપતિની અંદર શું અસત્ય બને એટલે અહીંયા બી સમુચ્ચય નિષેધ બી રૂપમાંથી મેળવેલું વિધાન બે સમુચ્ચય નિષેધ છે. વિધાન મિત્રો યાદ રાખજો, આ એના સ્થાને કોઈ વિધાન આપણે લઈએ એ સત્ય હોય બરાબર છે તો એ જ વિધાન નિષેધ થાય બરાબર છે, એટલે વિધાન અસત્ય બને. તો સમુચ્ચય સત્ય મૂલ્યના નિયમ પ્રમાણે આખું સમુચ્ચય જે છે અસત્ય બને. અહીંયા બરાબર સમજો કે એના સ્થાને જે વિધાન લઈએ આપણે એ સત્ય હોય અને એ જ વિધાનમાં નિષેધ થતો હોય તો એ વિધાન જે છે અસત્ય બનશે. અને એને કારણે સમુચ્ચય સત્ય મૂલ્યના નિયમ પ્રમાણે આખું સમુચ્ચય કેવું બને, અસત્ય બને. એટલે અહીંયા વિધાન સ્વયંભાવી રૂપ છે અને એની સમજૂતીમાં આ રીતે આપણે લખવાનું હોય છે સમુચ્ચયના સત્યમૂલ્ય નિયમ પ્રમાણે કે સમુચ્ચયની અંદર એના બંને સમુચ્ચય તો સત્ય હોય તો જ એ સમુચ્ચય સત્ય બને, નહીં તો એ અસત્ય બને છે. એટલે સમુચ્ચયની અંદર એકાદ સમુચ્ચય પહેલું કે બીજું અસત્ય હોય તો આખું સમુચ્ચય અસત્ય બને છે. એટલે સ્વયંભાવી રૂપમાં ચોખ્ખું લખેલું છે કે પી સમુચ્ચય નિષેધ બી, આ પીના સ્થાને જે વિધાન હોય તે જ વિધાન અહીંયા આવવાનું છે. આ પીના સ્થાને જે વિધાન હોય એ જ વિધાન નિષેધ ઉદાહરણ લખી શકાશે અને પ્રાંતિક ભાષામાં પણ વિધાનો જે છે લખી શકાશે. અને એ પછી એમ કહી શકાય કે વિધાન બીજો પ્રકાર છે કે જે આપણો છેલ્લો પ્રકાર છે, એ વિધાન બીજો પ્રકાર છે, એને આપણે પરાયત તરીકે ઓળખવાનું છે. પરાયત હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે વિધાનવાળા રૂપમાં જે ત્રીજો પ્રકાર છે, ત્રીજો પ્રકાર કયો છે, વિધાનવાળા રૂપનો ત્રીજો પ્રકાર જે છે એ પરાયત છે. એ સૌ પ્રથમ એનું લક્ષણ આપણે વાત કરીશું કે વિધાન માટેના રૂપનો જે ત્રીજો પ્રકાર છે એ વિધાનવાળા રૂપ, વિધાન માટેનું પરાયત રૂપ, વિધાન માટેનું પરાયત રૂપ. પરાયત રૂપ એટલે શું? તેનું લક્ષણ તો વિધાન માટેના જે રૂપ કેટલા સ્થાનાપતિ દર્શનો સત્ય એટલે કૌંસમાં ટી અને કેટલાક સ્થાનાપતિ દર્શનો અસત્ય એટલે કૌંસમાં એફ હોય તે રૂપે વિધાન રૂપનું પરાયત રૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો વિધાનનો બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, ફરી આના લક્ષણની પણ વાત કર્યું કે વિધાન રૂપનું પરાયત રૂપ એટલે શું? તો વિધાન રૂપનું પરાયત રૂપ એટલે યાદ રાખજો લક્ષણ બરાબર કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ દર્શન સત્ય એટલે કૌંસમાં ટી જ હોય અને કેટલાક સ્થાનાપતિ દર્શન અસત્ય એટલે કૌંસમાં તે રૂપે વિધાનનો પરાયત રૂપ તરીકે ઓળખવામાં આવે છે. આ લક્ષણ મોડે કરવામાં પરીક્ષાની અંદર આ ત્રણ વિધાનના રૂપના પ્રકારોમાંથી કોઈ એક લક્ષણ પરીક્ષામાં આપણને પૂછે છે એમ કહી શકાય. એના પછી આપણે એના રૂપની વાત કરીશું તો વિધાનના પરાયત રૂપ શું? તો વિધાનનો પરાયત રૂપ જે છે એ પી શબ્દી ક્યુ છે. આ પી શબ્દી ક્યુ એ વિધાન માટેનું પરાયત રૂપ છે એમ કહી શકાય. આ રૂપની અંદર રજૂ થતા કોઈ પણ પ્રકારના વિધાન એના સ્થાનાપતિ દર્શનો એ પછી તર્કશાસ્ત્રની પ્રતિકાત્મક ભાષામાં હોય કે શાબ્દિક ભાષામાં હોય તો એ સ્થાનાપતિ દર્શનના સત્ય કોષ્ટક આપણે બનાવીએ તો એમ કહી શકાય કે કેટલા સ્થાનાપતિ દર્શનના સત્ય પણ મળે અને કેટલા સ્થાનાપતિ દર્શન અસત્ય પણ મળે. કોઈ ચોક્કસ એમ ન કહી શકાય કે આ સત્ય જ બનશે, બધા સ્થાનાપતિ દર્શન સત્ય મૂલ્ય સત્ય મળે કે અસત્ય મળે એવું ન કહી શકાય. કે આ રૂપ એક પ્રકારનું છે કે પરાયક પ્રકારનું છે, કેટલાક સ્થાનાપતિ દર્શન સત્ય પણ મળે અને કેટલાક સ્થાનાપતિ દર્શન અસત્ય પણ મળે. કારણ કે આ રૂપની અંદર સર્વિકારક સર્વોપરી છે. સર્વિકારક સર્વોપરી હોય તો એના બે ભાગને ઓળખવા માટે આગળ આપણે વાત કરી ગયા તે પ્રમાણે
પહેલા ભાગને પૂર્વાંત કહેવાય છે, બીજા ભાગને ઉત્તરાંત કહેવાય. દાખલા તરીકે આપણે લખીએ અહીંયા સર્દીકારક છે તો આગળનો ભાગ જે છે એ પૂર્વાંત તરીકે ઓળખવામાં આવે છે અને પાછળનો ભાગ જે છે એ ઉત્તરાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આનો નિયમ શું છે કે પૂર્વાંત સત્ય હોય ઉત્તરાંત અસત્ય હોય તો સર્દી કારણના નિયમને આધારે આખું અસત્ય બને છે, બરાબર છે. પણ દરેક વખતે આવું બનતું નથી, એટલે અહીંયા સર્દીકારક સર્વોપરી છે. અહીંયા જે પરિવર્તી છે પરિવર્તી બે જુદા છે, એટલે કે પીના સ્થાને જે વિધાન આવે તે પૂર્વાંત કહેવાય, પૂના સ્થાને જે વિધાન આવે ઉત્તરાંત કહેવાય છે. વચ્ચે સર્દીકારક છે, સર્દીકારકનો મૂળભૂત અને પાયાનો સત્ય સત્યનો નિયમ શું છે તો પૂર્વાંત સત્ય હોય ઉત્તરાંત અસત્ય તો એ સત્ય અસત્ય બને, નહીં તો એ સત્ય બને છે. એટલે અહીંયા સમજૂતની અંદર આપણે પરાયણથી ઉપાય છે એ સર્દી કયું એના અર્થશાસ્ત્રની અંદર પ્રાંતિક ભાષામાં શાબ્દિક ભાષામાં અને સર્દીના સત્તમલય નિયમના આધારે સમજૂતીમાં લખી છે કે કેટલાક સ્થાન આ પ્રતિનિદર્શન સર્દીના સત્તમલય નિયમના આધારે સત્ય પણ મળે છે કેટલાક અસત્ય પણ મળે. અને આ રીતે એમ કહી શકાય કે વિધાનવર્ણકના પ્રકારો કેટલા હોય, વિધાનવર્ણકના પ્રકારો ત્રણ છે. પહેલો પ્રકાર છે વિધાનવર્ણક અધિવાર્થો, બીજો પ્રકાર છે વિધાનવર્ણક સ્વયંભૂ અને ત્રીજો પ્રકાર છે વિધાનવર્ણક પરાયતો. તો આ ત્રણે ત્રણ વિધાનના રૂપના જે પ્રકારો આપણને આપ્યા છે એ વિધાનના ત્રણે પ્રકારના રૂપના સૌપ્રથમ લક્ષણની આપણે વાત કરી દીધી, લક્ષણ પછી એના રૂપની વાત કરી, રૂપ પછી એની સમજૂતની વાત કરી અને એના સ્થાના પ્રતિ કેટલાક ઉદાહરણો જે આવે છે એની મેં તમને વાત કરી. અને આ જે રૂપ છે એ પરીક્ષા અંદર આપણને પૂછે છે બે ભાગની અંદર, એટલે વિભાગ સીની અંદર પ્રશ્ન પૂછે છે કે વિધાન પ્રગતિ વાર્તાનું સ્વદર્શન સમજાવો. તો એમાં આપણે એની પૂર્વ ભૂમિકા થોડી લક્ષણ રૂપ સમજૂતી અને એના એક્ઝામ્પલ જે છે ચારે કાંપાનો હોય છે. અને આ રીતે એમ કહી શકાય વિધાનવર્ણક રૂપનો પ્રકાર આપણે સમજાવવાનો હોય છે અને બાકી જે છે હવે પછીના વિડીયોમાં આપણે મળીશું. અશુભ.